બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારમાં પણ હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સવલતો ઓછી હોય હવે ગામડાઓમાં પણ કોવિડ કેર સેન્ટર ઊભા કરવાનો નિર્ણય કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. શહેરી વિસ્તારની સરખામણીમાં હવે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જો કે શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય લેવલે આરોગ્ય સવલતો ઓછી હોય તંત્ર દ્વારા ગામડાઓમાં જ કોવિડ કેર સેન્ટર ઊભા કરવાનો નિર્ણય કર્યો છે. મોટા ગામડાઓમાં આરોગ્ય કેન્દ્રો ઉપર તબીબ સહિતનો મેડિકલ સ્ટાફ મૂકી કોવિડ કેર સેન્ટરનું સંચાલન કરાશે. આપણે જાણીએ છીએ કે સંક્રમણ ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારમાં પણ વધી રહ્યું છે. સંક્રમણનો દર પણ ત્યાં વધી રહ્યો છે અને સ્વાભાવિક છે કે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ સિટી એરિયાના સાપેક્ષમાં ઊંચી હોય છે. એટલા માટે જ આપણે ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી સીએચસી સાથે સાંકળી કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા માગીએ છીએ. સરપંચો સાથે પણ આ બાબતે ચર્ચા થયેલી છે. એવા નાગરિકો કે જેમને કોઈપણ લક્ષણ નથી, ખાસ કરીને યુવા મિત્રો કે જેમને લક્ષણ નથી એટલા માટે એ લોકો ઘરની અંદર હોમ આઇસોલેશનમાં રહે છે અને એના કારણે એમનું ડે ટુ ડેનું મોનિટરિંગ નથી થતું, અચાનક એમની પરિસ્થિતિ બગડી જતી હોય છે, ઓક્સિજન સુધી એમને જવાની પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય છે. બીજી તરફ હોમ આઇસોલેશનના કારણે જ ફેમિલી બંચિંગ પણ થઈ રહ્યું છે. ફેમિલીના અલગ અલગ મેમ્બર્સ પણ એક મેમ્બરના કારણે સંક્રમિત થઈ રહ્યા છે. આ કારણથી આપણે અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જગ્યાઓ ઉપર કોવિડ કેર સેન્ટરનું આયોજન કરી રહ્યા છે. મારી નમ્ર અપીલ છે એવા નાગરિકોને કે જે હોમ આઇસોલેશનમાં રહી રહ્યા છે, એમને લાગતું હશે કે એમની સ્થિતિ અત્યારે સારી છે, પણ સ્થિતિ ક્યારે એમની શારીરિક સ્થિતિ બગડે એ એમના હાથની વસ્તુ નથી હોતી. એના બદલે સીસીસીમાં એ આવે તો દરેક સીસીસીમાં આપણી પાસે મેડિકલ ડૉક્ટર છે, સ્ટાફ નર્સ આપણે એમાં એપોઇન્ટ કરીએ છીએ. ત્યાં ડે ટુ ડેનું એમનું મોનિટરિંગ, એમનું સર્વેલન્સ એમાં થશે અને કંઈ પણ શંકાસ્પદ સામાન્ય પણ લાગે છે કે એમનું સેચ્યુરેશન ઓક્સિજનનું નીચે જઈ રહ્યું છે તો તરત જ હાયર ફેસિલિટી એટલે કે હેલ્થ સેન્ટર અથવા તો કોવિડ હોસ્પિટલમાં પણ એમને આપણે તાત્કાલિક અસરથી ખસેડી શકીએ. એટલે આવા મોટા સીસીસી ખાતે આપણે એમ્બ્યુલન્સની પણ સુવિધા ઉપલબ્ધ કરાવીશું. એટલા માટે જ મારી નાગરિકોને વિનંતી છે કે હોમ આઇસોલેશનમાં રહી સમગ્ર ઘરને સંક્રમિત કરી અને પોતાની સ્થિતિ બગડવા કરતાં કોવિડ કેર સેન્ટરમાં એ લોકો ભરતી થાય ત્યાં આ સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને એમના હેલ્થની તમામ સમસ્યાઓ છે એ સમસ્યાઓને ત્યાં સારી રીતે સર્વેલન્સ કરી અને ટેકલ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે જે લોકો હોમ આઇસોલેશનમાં રહી સમગ્ર પરિવારને સંક્રમિત કરે છે તેવા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવાનો અનુરોધ કર્યો હતો.